हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वसंत विद्यालय द्वारा हूं डॉक्टर सोनल अक्षर मार्गी स्वागत करू छु। આપણે આજે ઇંગ્લિશની અંદર જે યુ વાળા સ્પેલિંગ અંદર કર્યા છે એના જે બીજા બાકીના જે 6 રહેલા સ્પેલિંગ જે આપણે હવે આ લેક્ચરમાં જોવાના છે, તો બધાએ સૌપ્રથમ પોતાની ફોર લાઇનની બુક જે છે એ બહાર કાઢવાની અને તેની અંદર સુંદર એક વ્યવસ્થિતપણે લાઈન આપી અને જે સ્પેલિંગ હું અહીંયા કરાવું છું એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે અને સાથે પાકા પણ કરતા જવાના છે। એટલે આપણે સૌપ્રથમ તો ફોર લાઇનની બુકમાં વ્યવસ્થિત લખીએ, ત્યારબાદ આપણે એને આપણે રિવિઝન બુકમાં છે એની અંદર એક સ્પેલિંગ 3 વાર લખીને પાકો કરવાનો છે। તો આપણે સૌપ્રથમ બોર્ડ ઉપર ધ્યાન આપીએ। પહેલો સ્પેલિંગ આપણને આપ્યો છે સન, સોનો, તો સોનો શું થાય એસ એસ યુ એન। આપણને ખબર છે બધા સ્પેલિંગ કયા છે, યુ વાળા છે સન, અને કઈ કાનો માત્ર રસાઈ દીધા કશું છે નહીં। સન સન જ્યારે સન બોલે છે ત્યારે વચ્ચે શું આવે છે સન, વચ્ચે યો બોલે છે તો આપણને યુ એકો છે, યુ નું શું થાય અ સન, એટલે અ આવ્યો સન। વચ્ચે જયારે સન બોલે છે ત્યારે વચ્ચે અ નો ઉચ્ચારણ હોય છે સન, બોલો તમે તમને પણ આઈડિયા આવશે સન। વચ્ચે અ આવે છે તો જે અ જે આપણા સ્વર માંથી નીકળે છે એનો યુ થશે, શું થશે યુ સન એસ યુ એન। તમે જયારે બોલો તો તમને આઈડિયા આવશે સન, તો આ સ છે એનું શું થશે એસ, પછી જયારે ઉચ્ચારણમાં અ સન એમ અ વચ્ચે છે એનું યુ થશે અને ન નો એન એસ યુ એન સન એટલે સૂર્ય। હવે સૂર્ય તો બધાને ખબર જ છે કોણ, તો કે આપણે આકાશમાં જે ઉપર જોઈએ છીએ અત્યારે જોવો તો અત્યારે તમને જોવા મળશે સન, સવારમાં વહેલો ઉગી જાય છે અને સંધ્યા ટાણે ઉચ્ચારણ બોલો તમે લોકો બોલવાની ટ્રાય કરશો તો તમને સમજાશે હર્ટ, વચ્ચે અ આવે છે હર્ટ, તો અહીંયા આપણે શું આપેલું છે હ, મનો શું થાય એચ, આપણે વચ્ચે ઉચ્ચારણમાં અ બોલી છે હર્ટ, તો એનો શું થશે યુ અને ટર્નો ટી એચ યુ ટી હર્ટ એટલે શું થશે ઝૂંપડી, એચ યુ ટી હર્ટ એટલે ઝૂંપડી। તો આ રીતે આપણે છે ને જયારે સ્પેલિંગ ઉચ્ચારણ બોલીએ ને તેની સાથે આપણે સ્પેલિંગ માઇન્ડમાં આવતો જશે હર્ટ સન નટ કપ પપ બન, આ બધામાં શું વચ્ચે આવે છે ઉચ્ચારણમાં અ, તો અ જે આવે છે એનું શું થશે યુ થશે। હવે અહીંયા આપેલો છે નટ, નટ ન છે તો એનું શું થશે એન, વચ્ચે ઉચ્ચારણમાં અ આવે છે નટ એનું શું થશે યુ અને ટનો ટી નટ એટલે અખરોટ। આપણને બુકની અંદર અહીંયા અખરોટનું ચિત્ર આપેલું છે, જો કોઈને ખબર ન હોય કે અખરોટ શું છે કઈ તમે જોઈ શકો, અખરોટ અને કહેવાય અખરોટ ઇંગ્લિશમાં એને શું કહેવાય નટ એન યુ ટી નટ એટલે શું થશે અખરોટ। હવે ત્યારબાદ આપણે છે કપ, કપ વચ્ચે શું આવે છે અ ઉચ્ચારણમાં આવે છે તો ક નો શું થશે સી, ઉચ્ચારણમાં અ આવે છે એનો યુ અને ક નો તમારા ઉપર પસંદ નીકળશે
છે શું નીકળે છે ઓલ ઉચ્ચારણ હોય છે સન હર્ડ નટ કપ પપ બટ વચ્ચે જ્યારે બોલશો ને ત્યારે વચ્ચે ઓલ ઉચ્ચારણ થાય છે S U N sun H U T hot N U T not C U P cup P U P pop B U D bird હવે આપણે ચાપટરના સ્પેલિંગ કર્યા છે એને આપણે ફરીવાર આજે એકવાર બોલવાની ટ્રાય કરીએ એટલે આપણને સમજાય cup cup વચ્ચે અનો ઉચ્ચારણ થયું cup C U B cup એટલે સી નું બચ્યું tub 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 એટલે tub પછી છે bug 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 એટલે જીવ અથવા તો શું થશે માંકડ ત્યારબાદ છે jug 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 એટલે કુંજો પછી છે mug 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 એટલે પ્યાલો ત્યારબાદ છે rug 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 એટલે ગોદડું ત્યારબાદ છે gum 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 એટલે ગુંદર પછી આપેલું છે bun B U N bun bun એટલે પાંખ પછી આપેલું છે gun G U N gun gun એટલે બંદૂક ત્યારબાદ આપેલું છે sun S U N sun એટલે સૂર્ય ત્યારબાદ છે heart H U T heart એટલે ઝૂંપડી ત્યારબાદ nut N U T nut એટલે અખરોટ પછી છે cup C U P cup એટલે cup ત્યારબાદ છે P U P pop એટલે ગરૂડી પછી આપેલું છે બર્ડ બીયુડી બર્ડ એટલે કડી આ રીતના આપણે સ્પેલિંગ ને લખતા જવાનું છે બોલતા જવાનું છે સાથે એનું રિવિઝન પણ કરતા જવાનું છે તો બધાએ આ જે સ્પેલિંગ ને તમે કરાવ્યા છે એ ફોર લાઈન ની બુક ની અંદર તમારે લખવાના રહેશે અને ત્યારબાદ આપણે જે રિવિઝન બુક છે એની અંદર પણ લખવાના રહેશે અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ